નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોયું હતું કે શ્રોડિંજર સમીકરણ, જેને આપણે નોર્મલી એક્સ વાય ઝેડ એવા કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં રજૂ કરતા હોઈએ છીએ, પણ રસાયણ વિજ્ઞાન શાસ્ત્રમાં આપણે જ્યારે શરૂઆત કરીએ પરમાણુ કે અણુની પ્રણાલી માટે, તો નાનામાં નાનો પરમાણુ જે છે આપણી પાસે એ છે હાઇડ્રોજન પરમાણુ. અને હાઇડ્રોજન પરમાણુ માટે આપણે શ્રોડિંજર સમીકરણને કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાંથી વર્તુળાકાર યામમાં રૂપાંતર કેવી રીતે કરવું એ આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું. વિદ્યાર્થી મિત્રો, એ જે આપણે ડિરાઈવ કરેલું સમીકરણ છે આપણે અત્યારે ટેલિટોક પર તમે જોઈ શકશો કે જેમાં ડેલ સ્ક્વેર જે રજૂ કર્યો છે ડી સ્ક્વેર અપન ડીએક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર અપન ડીવાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર અપન ડીઝેડ સ્ક્વેર જે કાર્ટેઝિયન કોઓર્ડિનેટમાં છે એનું રૂપાંતર કરીને આપણે શ્રોડિંજર સમીકરણ જે લખ્યું છે એમાં અત્યારે બતાવેલો જે ડેલ સ્ક્વેર છે વન અપોન આર સ્ક્વેર ડી અપોન ડીઆર ઇન્ટુ આર સ્ક્વેર ડી અપોન ડીઆર પ્લસ વન અપોન આર સ્ક્વેર સાઇન થીટા ડી અપોન ડી થીટા ઇન્ટુ સાઇન થીટા ડી અપોન ડી થીટા પ્લસ વન અપોન આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડી સ્ક્વેર અપોન ડી ફાઈ સ્ક્વેર. અને આ જે ડેલ સ્ક્વેર છે એને જ્યારે આપણે શ્રોડિંજર સમીકરણમાં ઉપયોગ કરીએ અને વિધેય સાઈ જોડે તથા એનર્જીના પદ જોડે મૂકવામાં આવે તો જે સમીકરણ આપણે મેળવીએ છીએ એ સમીકરણથી આપણને સર હવે શરૂઆત કરશે અને એમાંથી આપણને સર લઈ જશે સેપરેશન ઓફ વેરિયેબલ્સ, એટલે કે આપણી પાસે જે સમીકરણ છે એ સમીકરણમાંથી જુદા જુદા સમીકરણો એવી રીતે મેળવવામાં આવે છે કે જેમાંનું એક સમીકરણ ફક્ત એક જ ચલાયમાન પર આધારિત હોય. તમને જાણો છો કે આપણી સાથે રિનાઉન્ડ પ્રોફેસર ડોક્ટર એલડી દવે સર હાજર છે અને તેઓ આપણને ખૂબ જ સરળ અને ખૂબ જ સરસ રીતે આ સેપરેશન ઓફ વેરિયેબલ ટેકનિક સમજાવે છે. દવે સર, આપણે ડેલ સ્ક્વેરનું મૂલ્ય મેળવ્યું એ ઓપરેટર છે. હવે એ ઓપરેટર સાઈ ઉપર ઓપરેશન કરે, એની સંક્રિયા કરે, એટલે આપણને પછી એમાંથી એ એમાંથી આપણને એ આપણું વેવ ફંક્શન એની સાથે જોડીએ અને એ વેવ ફંક્શન મૂકવાથી એમાં જે બાકીનું હતું ડેલ સ્ક્વેરનું એ ઓપરેટર રૂપ હતું એમાં પછી એટ પાઈ સ્ક્વેર એમ એચ સ્ક્વેર અપોન એચ સ્ક્વેર ઇન્ટુ ઈ માઇનસ વી ફાઈ એમાં ઉમેરી દઈએ અને આખું શ્રોડિંજર ઇક્વેશન થાય અને એ ધેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આપણી પાસે આવું એક સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન આપણી પાસે છે અને એની અંદર આપણી પાસે ત્રણ વેરિયેબલ્સ આપણી પાસે છે. એક તો આર રેડિયલ રેડિયસ ઉપર આધાર રાખે, પછી થીટા છે અને આપણી પાસે ફાય છે. આપણી પાસે એવી રીતે ત્રણ વેરિયેબલ આપણી પાસે છે. એ ત્રણ વેરિયેબલને આવડું મોટું ઇક્વેશન છે એને સોલ્વ કરવાને બદલે આપણે એના ટુકડા કરી નાખીએ. ટુકડા કરીએ એટલે શું, આપણે નાના નાના ઇક્વેશન્સ મળે, નાના સમીકરણો મળે. એ સમીકરણો એવા એવી રીતે આપણે બનાવીએ કે જેથી દરેક સમીકરણમાં માત્ર એક જ વેરિયેબલ હોય અથવા વેરિયેબલનો આધારિત એનો ફંક્શન હોય અને એવી રીતે આપણે નાના નાના ફંક્શન ઇક્વેશન્સ ઊભા કરીએ અને એને પછી આપણે અલગ રીતે એનો સોલ્વ કરીએ. હવે આને એક એને એક જનરલ થિયરી રૂપે તમારી સમક્ષ હું અહીંયા મૂકું છું. આપણી પાસે જો આવું ઇક્વેશન હોય
અહીંયા આ વી જે છે તે એક્સ અને વાય નું ફંક્શન છે, એટલે આપણે કૌંસમાં એના પગમાં આવી રીતે લખાય. અહીંયા એક્સ અને વાય એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે એ એ એકબીજા સાથે સંબંધ નથી ધરાવતા. હવે આવું ઇક્વેશન જ્યારે હોય ત્યારે એક જનરલ મેથડ મેથેમેટિક્સવાળા લોકો વાપરે છે, અને તે શું કરે કે આ આપણું ફંક્શન છે એને એનો ઉકેલ એનું સોલ્યુશન આપણે લાવવા માટે શું કરીએ કે એના એક્સને નાનકડા એક્સ વેરિયેબલને આધારિત એનો એક એક્સનું ફંક્શન આપણે લઈએ અને વાયને માટે કેપિટલ વાય હું લખું છું, પણ જે માત્ર વાય ઉપર આધાર રાખે છે, વાય વેરિયેબલ ઉપર આધાર રાખે, એ બેનો ગુણાકાર કરીએ એટલે આપણને આ મળે એવું આપણે નક્કી કરીએ છીએ કે આપણે આવું જવાબ લાવવો છે. વીનો જવાબ એક્સ ગુણ્યા વાયના રૂપે લાવવો છે. હવે આવી પદ્ધતિથી અનુભવથી જોયું છે કે આનાથી આપણને આનો ઉકેલ મળે છે, અને માટે આપણે આ વીની જગ્યાએ આ બંનેને મૂકી દઈએ એટલે આપણને ઇક્વેશન મળે ડી સ્ક્વેર એ ટુ એક્સ વાય. હવે આને માટે તમારે ટેવાઈ જવું પડે. આ નાનકડો એક્સ છે તે વેરિયેબલ છે, કેપિટલ એક્સ એક્સ છે તે ફંક્શન છે. આ કેપિટલ એક્સ છે એમાં આ નાનકડો એક્સ કોઈક રીતે આવશે, આપણે આગળ ઉપર જોઈશું. એટલે એવી રીતે વાય એ ફંક્શન છે નાનકડા વેરિયેબલ વાયનો, તો આપણે આ રીતે એમાં મૂકવાથી આપણને ડી સ્ક્વેર આપણને આવું સમીકરણ મળે. અને આમાં હવે આપણે પેલો જે એક્સ વાય લીધો છે એનો ઉપર જોઈએ તો આ એક્સ વાયમાં ડિફરન્શિએશન એક્સ સાથે થઈ શકે, વાય તો એમાંથી ઇન્ડિપેન્ડન્ટ છે એટલે કોન્સ્ટન્ટ છે અને બહાર નીકળી જશે. અને પછી આપણી પાસે આવું સમીકરણ આવશે. પ્લસ અહીંયા વાય ઉપર આધારિત ડિફરન્શિએશન છે વાય સાથે, એટલે એક્સ ને એમાં લાગે વળગે નહીં કંઈ, એટલે એક્સ કોન્સ્ટન્ટ છે તો એ એક્સ બહાર નીકળી જશે. અને આપણું ડી સ્ક્વેર વાય અપોન ડી વાય સ્ક્વેર આવું આપણને ઇક્વેશન મળશે. હજી આને આપણે શું કરીએ કે આ બધા જ ઇક્વેશનને આપણે ઓલ થ્રુ આઉટ એ ફંક્શન છે આપણું એક્સ વાય એનાથી જ ભાગાકાર કરી નાખીએ, અને અહીંયા નીચે મૂકીએ આપણે અહીંયા એક્સ વાય. અહીંયા પણ આપણે મૂકીએ એક્સ વાય. તો તમે જોશો કે આ વાય અને આ વાય કેન્સલ થઈ જશે, અહીંયા આ એક્સ અને એક્સ કેન્સલ થશે, આપણને આપણને હવે ઇક્વેશન મળશે ડી સ્ક્વેર એક્સ અપોન એક્સ ઇન્ટુ ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર વાય અપોન વાય ડી વાય સ્ક્વેર ઇક્વલ ટુ ઝીરો. ખરી રીતે આ ડી લખ્યો છે આમ ડેલના રૂપમાં અથવા કર્લીના રૂપમાં, તે હવે ન લખીએ તો ચાલે અથવા ન લખવો જોઈએ, કારણ કે આ હવે માત્ર એક્સ ઉપર જ આધારિત છે આખું આ ટર્મ. આ ટર્મ આખી વાય ઉપર જ આધારિત છે, એટલે આપણે
આપણી પાસે આ ઇક્વેશન આવ્યું વી સ્ક્વેર એક્સ અપોન એક્સ ઇન્ટુ ડી એક્સ સ્ક્વેર ધ્યાન રાખજો મોટો એક્સ કેપિટલ એક્સ અને નાનો એક્સ આ ફંક્શન છે અને આ વેરિયેબલ છે આ વેરિયેબલ સાથે આનું ડિફરન્શિએશન કરવાનું હવે આવશે આવું ઇક્વેશન આ ઇક્વેશનનો હવે જુઓ કે આમાં કાં તો એક્સ નાનકડો વેરિયેબલ છે અને કાં તો એક્સનું ફંક્શન છે કે જેની અંદર નાનો એક્સ હશે આમાં ફંક્શન છે વાય કેપિટલ અથવા જેની અંદર નાનકડો વાય હશે હવે આ એક્સ અને વાયને કોઈ સંબંધ નથી દે આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર તો હવે આમાં આ પરિસ્થિતિમાં આપણે ધારો કે એક્સમાં થોડો ફેરફાર કરીએ નાનકડા એક્સમાં વધારીએ ઘટાડીએ તો આને તો કંઈ અસર જ નહીં થાય વાયને તો આ વાયને કોઈ અસર થશે આ આખા ટર્મને કંઈ અસર નહીં થાય એવી જ રીતે વાયમાં તમે નાનકડા વાયમાં કંઈ ફેરફાર કરો તો મોટા વાયમાં ફેરફાર થાય પણ આ જે એક્સનો કેપિટલ એક્સ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે કે આ બંને ટર્મ્સ છે એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે અને એકબીજાની અસર કોઈ જાતની થતી નથી ફેરફારની અને છતાંય એ એકબીજા સાથે જોડાયેલા છે તો આનો અર્થઘટન શું કરવું કે આને માટે ગણિત શાસ્ત્રીઓએ એવું અર્થઘટન કર્યું કે આ એક પોતે કોન્સ્ટન્ટ છે આ પણ કોન્સ્ટન્ટ છે અને બંનેને તમે એક કોન્સ્ટન્ટ સાથે મૂકી શકો અને આ વચ્ચે પ્લસ છે અને ઝીરો કરવો છે માટે આને માટે જે કોન્સ્ટન્ટ મૂકો એ આને માટે માઇનસ સાઇન સાથે મૂકવાનો એટલે ઝીરો મળે એટલે કે આ બંને સરવાળા માટે એડિશન માટે એકબીજાના વ્યસ્ત છે તમે જાણો છો ને પાંચ વત્તા માઇનસ પાંચ ઇક્વલ ટુ ઝીરો તો પાંચનું એ માઇનસ પાંચ છે તે એડિશન માટે વ્યસ્ત છે એ બધું તમે સ્કૂલમાં પણ ભણ્યા હશો કે વ્યસ્ત માટે વાય પાંચને ગુણ્યા વન પણ પાંચ હોય તો એક થાય અને ગુણાકાર માટે આપણે એનો રેસિપ્રોકલ એટલે વન પણ પાંચ લઈએ એટલે એનો વ્યસ્ત ગુણાકાર માટે એવી રીતે થાય તો આ એડિશન માટે વ્યસ્ત છે તો આપણે હવે શું કરીએ અને કોન્સ્ટન્ટ મૂકીએ તો આપણે એમ કરીએ કે આ ડી સ્ક્વેર એક્સ અપોન એક્સ ડી એક્સ સ્ક્વેર એના માટે આપણે કોઈક એક મૂકીએ કોન્સ્ટન્ટ કે તો આપણને આ એક ઇક્વેશન મળ્યું અને ડી સ્ક્વેર વાય અપોન ડી વાય ઇન્ટુ ડી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે આપણને આવું ઇક્વેશન મળે તો આનું સોલ્યુશન આપણે કાઢીએ તો આ ડી સ્ક્વેર હવે હું ડી સીધો જ લખું ડી સ્ક્વેર એક્સ અપોન એક્સ ઇન્ટુ ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે આપણે લઈએ જો કે આપણે આગળ ઉપર એને શ્રોડિંજર ઇક્વેશનમાં આપણે આને લઈશું ત્યારે અહીંયા માઇનસ લખીએ છીએ પણ ખેર ગમે તે કરી શકાય
આનો અર્થ એ થયો કે ડી સ્ક્વેર એક્સ અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે અરે પેલો ફંક્શન એક્સ. આ ડિફરન્શિએશન કરવાથી એનો અર્થ એ થયો કે આપણો ડી સ્ક્વેર D square upon D x square એ આપણું ઓપરેટર છે અને એ x ઉપર ઓપરેશન કરે છે ગિવિંગ અસ એ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાઈડ બાય ધ સેમ ફંક્શન. આમાં એક વાત સુધારવાની રહી કે આ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે. સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન માટે શું કરે કે એક ડિફરન્શિએશન કરો તે વખતે આપણને એક કોન્સ્ટન્ટ મળે, બીજી વખત એરરના ઉપર કરો એટલે એ જ કોન્સ્ટન્ટ ફરીથી આવે એટલે આપણને એનો સ્ક્વેર મળે. અને આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણે કે લીધો છે એને બદલે આપણે કે સ્ક્વેર આપણે એને લઈએ અને આ બધું સુધારીએ. આગળ જે લખ્યું છે તેમાં કે સ્ક્વેર તો આપણને બે વખત ડિફરન્શિએશન કરવું છે એટલે આપણને આ અનુકૂળ પડે, આગળના પછી કેલ્ક્યુલેશન્સ એમાં સરળ પડતા હોય છે. હવે આ ઇક્વેશન છે એનો કેવી રીતે આને સોલ્વ કરવું તો એ આપણે આને માટે આપણે શું કરીએ કે આ એક વિદ્યાર્થીઓને માટે પણ આ સમજવા જેવું છે કે આ ઓપરેશન ફંક્શન ઉપર ઓપરેશન કરે છે તો આપણે એ જ ફંક્શન પાછું પડે છે મલ્ટીપ્લાયડ બાય અ કોન્સ્ટન્ટ. એટલે આપણી વ્યાખ્યા જે શરૂઆતમાં આપણે કરેલી તે આ થયો આપણો આખું ઇક્વેશન આપણું આઈગેન વેલ્યુ ઇક્વેશન થયું. જેમાં આપણને એક્સ આપણો આઈગન ફંક્શન થયું. અને કે સ્ક્વેર એ આઈગન વેલ્યુ થઈ. હવે આ ઇક્વેશન કેવી રીતે સોલ્વ કરવું? આ ઇક્વેશન એવું એક ઓપરેટર છે, એવું ડિફરન્શિએશન છે કે જેમાં બે વખત ડિફરન્શિએશન કર્યા પછી એ જ ફંક્શન આપણને પાછું આવે છે. હવે આવું તો ડિફરન્શિએશન જ્યારે અસર જ નથી કરતું, એક્સ પાછો જ આવે છે એવું તો ફંક્શન આપણે જાણીએ છીએ કે એ ડી ઓવર ડી એક્સ આપણી પાસે આ ઓપરેટર છે અને એ આપણને જો ઇક્વલ ટુ આપણે કોઈ ઈ રેસ ટુ આપણને અહીંયા એક્સ આઈ એક્સ એવું ફંક્શન હોય તો એને અસર ઈ રેસ ટુ એક્સ હોય તો પણ અસર ન થાય. તો અહીંયા આપણને આઈ ઇન્ટુ ઈ રેસ ટુ આઈ એક્સ આપણને મળે. આ એનો કોએફિશિયન્ટ છે અને આપણને એ જ ફંક્શન પાછું મળે. આપણે જો
આય ન લઈએ તો આપણે ઈ રેસ ટુ એક્સ જ આનો જવાબ આવે. એટલે કે આવા જે ઇક્વેશન્સ આવે જે શ્રોડિંજરમાં પણ આપણને મળશે કે જેમાં ડિફરન્શિએશન કરો અને તો આપણને કોઈ કોન્સ્ટન્ટની સાથે મલ્ટીપ્લાય કરીને એ જ ફંક્શન પાછું મળે તો એમાં આપણને એક્સપોનેન્શિયલ સોલ્યુશન એમાં હોઈ શકે એમ આપણે કહી શકીએ. તો એ આ પ્રમાણે આપણને આવા આવું કોઈ ફંક્શન આપણને આવું કોઈ એનું સોલ્યુશન મળે. તો આ આપણે કર્યું એવી રીતે આપણે પછી આનો અર્થ એ થયો કે આપણે આ સોલ્યુશન આનું સોલ્યુશન આપણે ડી ઓવર ડી એક્સ બે વખત કરો તો પણ આને ડી ઓવર ડી એક્સ બીજી વખત કરો તો પણ એને કોઈ અસર થવાની નથી. અહીંયા કેટલી અસર થાય? જો તમે ડી ઓવર ડી એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ આઈ એક્સ લો તો એક્સની આગળ જે કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટ આપણને આગળ આવ્યો, ઈ રેસ ટુ આઈ એક્સ ફંક્શન પાછું મળ્યું. અને બીજી વખત કરો તમે એટલે આ આઈ ફરીથી પાછું બીજું આવે અને આઈ સ્ક્વેર આવે અને ફંક્શન તો પાછું એ જ રહે, ઈ રેસ ટુ આઈ એક્સ. અને આ આપણને આઈ સ્ક્વેર એટલે માઇનસ વન ઈ રેસ ટુ આઈ એક્સ વાય. મતલબ એ કહેવાનો છે કે આપણને આવા ઇક્વેશન્સ જે આવે આવા ઇક્વેશન એનો આપણને એક્સપોનેન્શિયલ જવાબ મળે અને એમાં ઈ રેસ ટુ એક્સ ઉપરાંત કોઈ કોન્સ્ટન્ટ આપણે જે જોતો હોય એ આપણે એમાં મૂકી શકીએ. તો આપણે અહીંયા શું કરીશું, આપણે અહીંયા ડિસ્ક્વેર પર ડી એક્સ સ્ક્વેર છે તો એનું સોલ્યુશન આપણે આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લઈએ ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર પાછું આપણને આ મળે છે. એક્સની જગ્યાએ આપણે ઈ રેસ ટુ કે એક્સ આપણને મળશે. અને વાયમાં પણ આપણને આપણે ઈ રેસ ટુ માઇનસ કે એક્સ આવે. એટલે કે આપણને આવા આ જે ફંક્શન છે એક્સ એ આપણને મળ્યું કે એક્સ ફંક્શન આપણે શોધ્યું કે એક્સ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ કે એક્સ અને વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આવા એક્સપોનેન્શિયલ ફંક્શન્સ આપણને મળે છે. અને એને પછી તમે એને નોર્મલાઇઝ કરો તમે આ ઈ રેસ ટુ હા આને માટે આપણે સોલ્યુશન કરવા માટે આપણે શું કરીએ, ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર છે એને આપણે આવી રીતે મૂકીએ ડી ઓવર ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી મૂકીએ આપણે.
તો ડી સ્ક્વેર અપોન ડીએક્સ સ્ક્વેર થશે ડી સ્ક્વેર. એટલે આપણા ઇક્વેશન જે છે તે આપણે ડી સ્ક્વેર એક્સ પ્લસ કે સ્ક્વેર એક્સ આપણને મળે. તો આપણે આને પ્લસ લીધો આપણે ખેર સારું. તો આ ડી સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એક્સ ઝીરો હોઈ શકે નહીં, કારણ કે આપણું ફંક્શન છે એ v ઇક્વલ ટુ એક્સ વાય. જો એક્સ ઝીરો થઈ જાય તો બધું ઝીરો થઈ જાય, અને માટે આ ઝીરો નથી, એક્સ ઝીરો ન થઈ શકે, અને માટે ડી સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આપણને એ ઝીરો મળશે. હવે એક્સ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર ઇક્વલ ટુ ઝીરો જો હોય તો આપણે આનો ફેક્ટર પાડીએ તો ડી પ્લસ આઈ કે ઇન્ટુ ડી માઇનસ આઈ કે થશે. એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ આઈ કે અથવા માઇનસ આઈ કે. એટલે ડી એટલે શું છે? ડી ઓવર ડી એક્સ આપણે લીધો છે, યા એક્સની વાત કરીએ છીએ. તો ધીસ ઇઝ એનો આપણને આવી રીતે આનું મૂલ્ય મળ્યું આઈ કે ઓર માઇનસ આઈ કે. અને હવે ડી સ્ક્વેર આપણી પાસે ડી સ્ક્વેર, એટલે આપણે ડી સ્ક્વેર એટલે કે ડી સ્ક્વેર ઓવર ડી એક્સ સ્ક્વેર એ આપણને ઓપરેટર છે, આ એ આપણને આઈ કે બે વખત આવશે. એટલે હમણાં કહ્યું તેમ આપણને એમાંથી માઇનસ આપણે લખીએ કે તર આઈ કે એક વખત, અને આપણે ડી સ્ક્વેર ઓર ડી એક્સ સ્ક્વેર અને એક્સ લેવાથી આપણને એક વખત આઈ કે આવે અને એક્સ પાછો આવે. અને બીજી વખત કરો એટલે તમને આપણે માઇનસ લીધો છે પ્લસ નહીં, તો આ માઇનસ એટલે કે આઈ સ્ક્વેર કે સ્ક્વેર એક્સ એટલે કે માઇનસ કે સ્ક્વેર પણ મલ્ટીપ્લાઈડ બાય એક્સ આપણને મળે. એટલે આપણું એક્સનું આપણને આમાંથી વેલ્યુ મળે છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇ રેઝ ટુ માઇનસ આઈ કે એક્સ અથવા પ્લસ આઈ કે એક્સ. આપણને આવા બે મૂલ્યો મળે. એટલે પછી તમે નોર્મલાઇઝ કરો એટલે આગળ આપણને એ નોર્મલાઇઝેશન સાથેનું વેલ્યુ મળે એ આપણે જોશું પછી. તો આપણને આવા અત્યારે એમાં એક નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ તરીકે સી લઈ મૂકી દઈએ. સી ઇન્ટુ ઇટ્સ અ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ આઈ કે એક્સ, અને બીજો છે તે ડી ઇન્ટુ ઇ રેઝ ટુ આઈ કે એક્સ. આ બંને
ફંક્શન્સ જે જવાબ આવ્યા તે બંને ફંક્શન્સ આપણે વેલ્યુ તો એની આઈગન વેલ્યુ તો એક જ આવે, તમે આના ઉપર એક્શન કરો અને ડી ઓવર ડી એક્સ ફંક્શન ઉપર તો આપણને સી ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ કે એક્સ છે, ઉપરાંત આપણને અહીંયા મળશે સી ટુ માઇનસ આઈ કે. અને બીજી વખત એનું ડિફરન્શિએશન કરો, સેકન્ડ ડિફરન્શિએશન ડી સ્ક્વેર એક્સ અપોન ડી એક્સ સ્ક્વેર, તો આપણને ફરીથી પાછું આપણને એ જ કોન્સ્ટન્ટ આપણને મળશે, એટલે કે માઇનસ આઈ કે સ્ક્વેર એ ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ કે એક્સ. એટલે આ થયો સી એ ટુ આપણને આઈ સ્ક્વેર થશે માઇનસ, અને આ પ્લસ થઈ જશે એટલે માઇનસ કે સ્ક્વેર એ ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ કે એક્સ, એટલે કે આપણો સી સી ગુણ્યા માઇનસ કે સ્ક્વેર એ ટુ ધ ફંક્શન કમ્સ બેક એક્સ. એટલે આપણે એમાંથી આપણને મળે છે આઈગન વેલ્યુ માઇનસ કે સ્ક્વેર. આપણે આમાંથી પણ જો ચલો પ્લસ વાળો જે છે એમાંથી પણ તમે જો ડિફરન્શિએશન કરશો ડી ઓવર ડી એક્સ ઈ રેસ ટુ આઈ એક્સ, આઈ લીધું છે પહેલાંમાં શું લીધું છે માઇનસ, તો આમાં આપણે પ્લસ લઈએ તો આપણને પહેલી વખત મળશે આઈ એ ટુ ઈ રેસ ટુ આઈ આઈ કે, એટલે આઈ કે એ ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ. અને બીજી વખત કરીએ ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર એ ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ ફરીથી, તો આપણને એ જ પાછો કોન્સ્ટન્ટ આપણને મળે અને ફંક્શન પાછું આવે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે સ્ક્વેર એ ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ. મતલબ કે તમે ઈ રેસ ટુ પ્લસ આઈ એક્સથી તમે આ દાખલો ગણો અને આઈગન મૂલ્ય કાઢો કે પ્લસ વેલ્યુથી કરો, બંનેમાં આઈગન વેલ્યુ ઇઝ ધ સેમ. આઈગન વેલ્યુ સેમ, એટલે એ બંને ડીજનરેટ ફંક્શન્સ થયા, બંનેનો આઈગન વેલ્યુ એક છે તો એ ડીજનરેટ થયા. અને ડીજનરેટ ફંક્શન્સ માટે લો ઓફ સુપર પોઝિશન આપણે લાગુ કરીએ, કેમ કોઈ છે લો ઓફ સુપર પોઝિશન શું કહે છે કે આપણી પાસે કોઈ બે ફંક્શન્સ હોય સાય એ અને ઇઝ ઇક્વલ ટુ આપણે સાથે આપણે કોઈ ઓપરેટર મૂકીએ હેમિલ્ટોનિયન ઓપરેટર જેવો, અને એ આપણને એનર્જી આપે એ અને ફંક્શન આપણને પાછું મળે, અને એ જ હેમિલ્ટોનિયન ફંક્શન બી ઉપર ઓપરેશન કરે, પણ સાઈ એ અને સાઈ બી ડીજનરેટ ફંક્શન્સ છે એટલે તેથી આઈગન વેલ્યુ એક જ આવશે, એટલે કે ઈ એ આવે
અને સાય બી આપણને મળે, એટલે કે આપણી પાસે જો સાય એ વત્તા સાય બી એવું જો ફંક્શન હોય અને એના ઉપર આપણે જો હેમિલ્ટન ઓપરેટરથી ઓપરેશન કરીએ તો આપણને ઈ એ સાય એ પ્લસ ઈ એ સાય બી મળે, એટલે કે ઈ એ સાય એ પ્લસ બી મળે, એ પ્લસ સાય બી મળે. અને આ આપણું અને લિનિયર કોમ્બિનેશન કહીએ, એટલે કે આપણી પાસે જ્યારે ડિજનરેટ ફંક્શન્સ હોય ત્યારે એમનું લિનિયર કોમ્બિનેશન સાય એ અને સાય બી માટે આપણે લિનિયર કોમ્બિનેશન્સ મળે કે જે એ જ આઈગન વેલ્યુ આપે, એટલે કે આ પણ એક વેલિડ આઈગન ફંક્શન છે. એટલે કે આઈગન ફંક્શન આપણે માત્ર ઈ રેસ ટુ આઈ કે અને ઈ રેસ ટુ માઇનસ આઈ કે નહીં, પણ આપણી પાસે એનું ફંક્શન આપણે આઈગન ફંક્શન ઈ રેસ ટુ આઈ કે એક્સ વત્તા અથવા ઓછા ઈ રેસ ટુ માઇનસ આઈ કે એક્સ લખીએ તો એ પણ વેલિડ યોગ્ય વેવ ફંક્શન છે. અને એની સાથે તમે ઓપરેટર જે વાપર્યો તે એના ઉપર એક્શન કરો તો આઈગન વેલ્યુ એ જ મળે જે અલગ અલગ ફંક્શન્સની સાથે આઈગન વેલ્યુ મળતી હતી. અને આમાં તમે એને પાછળ આ બધા ફંક્શન્સમાં એના નોર્મલાઇઝેશન ફંક્શન મૂકી કોન્સ્ટન્ટ મૂકી દઈએ તો અહીંયા સી મૂકો અને અહીંયા ડી આપણે મૂકીએ તો આ રીતે આપણને એક નોર્મલાઇઝ્ડ ફંક્શન મળે. આપણે સી અને ડીના મૂલ્યો પછી કાઢીશું તો આ રીતે આપણને એ સી અને ડીના મૂલ્યો તમે ફેરવતા રહો તો ઘણા બધા ફંક્શન્સ એમાંથી મળે, એટલે અસંખ્ય સોલ્યુશન્સ આપણને આમાંથી મળતા હોય છે. તો આ ઈ રેસ ટુ આપણે ફંક્શન્સ એમાંથી છૂટા પાડ્યા. હવે આ ફંક્શન્સની સાથે આપણે ઈ રેસ ટુ આઈ એક્સ હોય આપણી પાસે આવું ફંક્શન તો એને આપણે ઓઇલર્સ ઇક્વેશનથી આને આપણે એક્સપાન્ડ કરી શકીએ અને તે કોસ એક્સ પ્લસ આઈ સાઈન એક્સ આ ઓઇલર્સ રૂલ અથવા ઓઇલર્સ ઇક્વેશન કહે છે. અને જો આપણે ઈ રેસ ટુ માઇનસ એક્સ હોય તો આપણે કોસ એક્સ માઇનસ આઈ સાઈન એક્સ મળે. અને આ બંનેને સરવાળો કરો તો ઈ રેસ ટુ આઈ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ આઈ એક્સ બરાબર ટુ કોસ એક્સ. ટુને આ બાજુ લઈ લઈએ તો આ રીતે આપણે શું કર્યું
કે આપણી પાસે જે ઇમેજનરી ફંક્શન હતા, કોમ્પ્લેક્સ ફંક્શન જેમાં આઈ હતો એ આપણે કાઢી નાખ્યો, આઈ નીકાળી દીધો અને આપણી પાસે હવે આ એક રિયલ ફંક્શન આપણને મળ્યું. અને આ 1/2 છે એ બધું આના નોર્મલાઇઝેશનમાં જતું રહે એટલે આપણને અહીંયા કોઈ બીજો નોર્મલાઇઝેશન આપણે મૂકવું હોય તો એ મૂકી શકીએ. એ કોસ એક્સ આપણને આમાં મળે. આને તમે બાદબાકી કરો તો આપણને ઈ રેસ ટુ આઈ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ આઈ એક્સ, તો તમે જોશો કે આ કોસ એક્સ નીકળી જશે અને આ રહી જશે ઇઝ ઇક્વલ ટુ ટુ આઈ સાઈન એક્સ. અને આ ટુ આઈ આ બાજુ લઈ લઈએ જે એના નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ સમય જશે. એટલે આપણને આવા બે સોલ્યુશન મળશે રિયલ ફંક્શન્સના. એવી રીતે આને પણ નોર્મલાઇઝેશન કરો તો એ બી એ મૂકી દો તો આપણને આવો નોર્મલાઇઝ ફંક્શન મળે કે જે પાછા આપણને એનું લિનિયર કોમ્બિનેશન કરો જેમ આપણે એક્સપોનેન્શિયલ ફંક્શન કર્યું તેમ એ કોસ એક્સ પ્લસ ઓર માઇનસ બી સાઇન એક્સ. આ પણ વેલિડ આઈગન ફંક્શન છે. એનાથી આપણને એ જ મૂલ્ય મળે કે જે એક્સપોનેન્શિયલ ફંક્શન્સથી મળે છે. એટલે આપણને આ રીતે ઘણા બધા સોલ્યુશન્સ મળે. આ વિચાર જે છે આઈડિયા કે સેપરેશન ઓફ વેરિયેબલ્સનો, એનો ઉપયોગ આપણે હવે શ્રોડિંજર ઇક્વેશનના વિભાગીકરણથી, હા, એના અલગ એનું વિભાગ કરવા માટે આપણે એ જ વિચાર આપણે આમાં લાવીએ, હવે અમલમાં મૂકીએ. એમાં આમાં લખ્યું છે કે જો આપણી પાસે કોઈ ઇક્વેશન લખવાની લખી ચાલે છે, આપણી પાસે જો કોઈ ઇક્વેશન એક આ શ્રોડિંજર ઇક્વેશન છે. હવે આવું ઇક્વેશન જો એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇક્વલ ટુ ઝીરો આવું ઇક્વેશન હોય તો એને આપણે રીએરેન્જ કરીએ અને એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ માઇનસ ડી કરી નાખીએ. હવે માઇનસ ડી કરીએ ત્યારે હવે આપણે જરૂરી ગણિત કરી અને એવી રચના કરીએ કે આ ડીમાં જે કંઈ વેરિયેબલ્સ હોય એ અહીંયા ન હોય, આ કઈ આ ત્રણેયમાંથી એકેમાં, અને આમાં જે વેરિયેબલ્સ હોય એ આમાં ન હોય. તો આ આ આ ટર્મ્સ અને આ ડી એ બંને સરખા થવાના, પણ એક પોઝિટિવ તો બીજો એનો વ્યસ્ત માઇનસ સાથે આપણને મળે. એટલે આપણે એ શું કરવું તો કે આપણે આ બધા આને પણ એક કોન્સ્ટન્ટ મૂકી દઈએ, આને પણ કોન્સ્ટન્ટ મૂકી દઈએ. આપણે અગાઉ જોયું કે ડી સ્ક્વેર વી અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર વી અપોન ડી વાય સ્ક્વેર ઇક્વલ ટુ ઝીરો સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનની વાત હતી. આ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે. એમાં આપણે આ રીતે એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ માઇનસ રચીએ એટલે આપણે આમાં પણ આ બંનેને કોન્સ્ટન્ટ રૂપે મૂકાશે. એ જ આર્ગ્યુમેન્ટ કે આપણે ડીમાં કોઈ ફેરફાર કરીએ તો આમાં કોઈ ફેરફાર થતો નથી, આને કોઈ અસર થતી નથી. આમાં કંઈ ફેરફાર કરીએ તો આને કંઈ અસર થતી નથી, અને છતાંય જોડાયેલા છે. અને માટે એનો એક જ ઉપાય છે અને તે એ કે આને કોન્સ્ટન્ટ તરીકે લખો
અને આને એના માઇનસ કોન્સ્ટન્ટ તરીકે લખી નાખો. એટલે એ રીતે આપણે આ ઇક્વેશન સોડિંજર ઇક્વેશનને આપણે એ રીતે મૂકી છે. તો આપણે ડીને કે તરીકે મૂકીએ. ડીને આપણે કે તરીકે મૂકીએ તો આને આપણે માઇનસ કે તરીકે મૂકવાનો. અને પછી આ આવ્યું પછી હવે આને પકડીએ, આને પાછું ફરીથી વી ટેકલ ધીસ. અને આમાં પણ આપણે ગણિતનો ઉપયોગ કરીને આમાં પણ પાછું એ પ્લસ બી ઇક્વલ ટુ માઇનસ સી કરી અને એમાંથી પાછું એકાદે ખસેડી લઈએ. પછી એવી રીતે એ અને બીમાં પણ એ જ ક્રિયા કરી. અને આ રીતે ચારે ચાર ફંક્શન્સને આપણે જુદા કરી શકીએ. અને પછી આપણને ચાર નાના એવા ઇક્વેશન્સ મળે. અને પેલું મોટું શ્રોડિંજર ઇક્વેશન એક સાથે આપણે સોલ્વ કરવાને બદલે આપણે આ નાના નાના ચાર ઇક્વેશન્સ છે એને અલગ અલગ રીતે આપણે એને સોલ્વ કરીએ કે જેથી સરળતા રહે, એ આપણે સરળ પડે. એટલે હવે આને માટે શું કરવું? શ્રોડિંજર ઇક્વેશન માટે એમાં આપણી પાસે વેરિયેબલ્સ છે આર, થીટા અને ફાય. આ ત્રણ વેરિયેબલ્સ આપણી પાસે છે. તો આપણે જાણીએ છીએ કે આર એ રેડિયલ ફંક્શન છે, જેની એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર આર છે અને એની લિમિટ ઝીરો ટુ ઇન્ફિનિટી છે. આપણી પાસે આ થીટા છે, તે પોલર એંગલ છે અને તેની લિમિટ ઝીરો ટુ પાય છે. અને ફાય જે છે આપણો, આ ફાય એ આપણી પાસે એનો લિમિટ છે એ ઝીરો ટુ ટુ પાય. તો હવે આપણે શું કરીએ? જેમ પહેલાંમાં આપણે કર્યું હતું વી ના એક્સ ઇન્ટુ વાય, એના જે ફંક્શન્સ હતા એ ફંક્શન્સના જ ગુણાકાર રૂપે આપણે એ લેવાનું આમાં પણ એ નક્કી કરીએ. એટલે કે આની અંદર આ સાય જે છે આપણે એ સાયની જગ્યાએ સાયનું મૂલ્ય આર થીટા અને ફાયના રૂપમાં મૂકવાનું. કયા રૂપમાં મૂકવાનું? તો આપણે જેમ પહેલાંમાં કરેલું કે એક્સ ગુણ્યા વાય એ કેપિટલ એક્સ ગુણ્યા કેપિટલ વાય એવું આપણે ફંક્શન રચેલું, એમ અહીંયા પણ આપણે નક્કી કરીએ. આપણે એવું નક્કી કરીએ કે આપણે આ ફંક્શન એ આપણે આવી રીતે ફંક્શન આર ગુણ્યા થીટા ગુણ્યા ફાય આ ત્રણ ફંક્શન્સના ગુણાકાર રૂપે આપણે આ મેળવીશું. હવે તમે છેલ્લે જોશો કે આપણે પછી આર ફંક્શન લઈશું, થીટા ફંક્શન પેલું સોલ્યુશન કરશું, ફાયનું કરીશું. અને એમાં એવું છે, જરૂરિયાત એવી છે કે ફાયનું સોલ્યુશન તમે પહેલાં કરો પછી જ આનું થાય, કારણ કે થીટાના સોલ્યુશન માટે આ ફાયની જરૂર પડવાની. એવી રીતે આરના જે ફંક્શન ઇક્વેશન આવશે એના સોલ્યુશનમાં આ બંનેના સોલ્યુશનની જરૂર પડવાની. એટલે આપણે આને શરૂઆતમાં આપણે એ ફાય ફંક્શનની રચના કરીને એનું આપણે એ સોલ્યુશન કરીશું. તો આપણે આ શ્રોડિંજર ઇક્વેશન આપણો છે એમાં બધી જગ્યાએ અહીંયા આર થીટા ફાય, અહીંયા આર થીટા ફાય અને અહીંયા અહીંયા આર થીટા ફાય અને અહીંયા આર થીટા ફાય અને અહીંયા ચોથું અહીંયા આર થીટા ફાય, ચાર જગ્યાએ આર થીટા ફાય આપણે મૂકી દઈએ. હવે એ મૂકીએ ત્યારે આપણે જોઈએ કે આપણે અહીંયા મૂક્યું વન અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડી ઓવર ડી આર, આર સ્ક્વેર ડી આર થીટા ફાય અપોન ડી આર. અને પછી એવી રીતે અહીંયા થીટામાં પણ જે જગ્યાએ અહીંયા પણ સાયની જગ્યાએ આપણે ફંક્શન મૂક્યું, અહીંયા પણ સાયની જગ્યાએ આર થીટા ફાય મૂક્યું અને અહીંયા
સાય હતું તે આર થીટા ફાય મૂક્યું. હવે આ બધામાં આ ઇક્વેશન્સ તમે જુઓ તો આ એક સોલ્યુશન છે આપણી પાસે. એમાં છે કાગળ આપણી પાસે આ કાઉન્સમાં ડી આર થીટા અને ફાય અપોન ડી આર આપણી પાસે આ કાઉન્સમાં ઇક્વેશન છે. તો આમાં આ આરની અંદર નાનકડો આર છે, આર એ નાનકડા આરનો ફંક્શન છે, માટે આપણે એને કાઉન્સમાં નીચે આર એમ લખીએ છીએ. આને માટે નાનકડો થીટા લખીએ અને આને માટે કાઉન્સમાં ફાઈ લખીએ. તો આપણને આ ત્રણમાં માત્ર આર જ એવું છે કે જેમાં નાનકડો આર છે, એટલે કે આમાં આનું જ ડિફરન્શિએશન થઈ શકે. આ બંને કોન્સ્ટન્ટ રહેવાના, કોન્સ્ટન્ટ રહેવાના, એટલે ડિફરન્શિએશનની ક્રિયા કરવાથી આપણને આમ મળશે, થીટા બહાર નીકળી ગયો, એ બીકોઝ ઇટ ડિપેન્ડ્સ ઓનલી ઓન થીટા, ઇટ હેઝ નો આર ઇન ઇટ. ફાઈ પણ બહાર નીકળી ગયો, ઇટ્સ અ ફંક્શન ઓફ સ્મોલ ફાઈ, ડઝન્ટ કન્ટેન આર, અને બંને બહાર નીકળી ગયા. અને હવે ડિફરન્શિએશન કરવાનું હોય તો આપણું આ આર જે છે કે જેને જે નાનકડા આરનું ફંક્શન છે એની સાથે ડિફરન્શિએશન થશે, એટલે કે આપણે આ બે ફંક્શન બહાર નીકળી ગયા. એવી જ રીતે આપણી પાસે જે થીટાનું ફંક્શન છે એમાં આપણી પાસે આ થીટાનું ફંક્શન છે 1/r² સાઈન થીટા ઇન્ટુ ડી ઓવર ડી થીટા સાઈન થીટા ડી કેપિટલ આર કેપિટલ થીટા કેપિટલ ફાય અપોન ડી ફાય. એ છે એમાં આપણે આની માફક જ આપણને હવે આ પરિસ્થિતિ છે, ડિફરન્શિએશન ઓફ આર થીટા ફાય વિથ રિસ્પેક્ટ ટુ ડી થીટા આ વેરિયેબલ છે, આ બધા ફંક્શન છે. તો આમાં પણ તમે જોશો કે આરમાં કંઈ થીટા વેરિયેબલ છે નહીં, આ ફાઈમાં પણ થીટા વેરિયેબલ નથી, માત્ર કેપિટલ થીટામાં જ થીટા છે, ઇટ્સ અ ફંક્શન ઓફ સ્મોલ થીટા. એટલે આમાં પણ એ જ થશે કે આર અને ફાઈ નીકળી જશે બહાર, આર ફાઈ. આ શરૂઆતમાં એ બધાના નીચે આપણે ફાઈ ને એવું બધું લખીએ, પણ પછી પ્રેક્ટિસ થાય એટલે છોડી દેવાનું. એટલે આપણને પછી ડી થીટા અપોન ડી થીટા, મેં જોયું આ કર્લી લખ્યું છે તે બરાબર નહીં, કારણ કે આમાં માત્ર થીટા જ છે, બીજું આ કોમ્પોઝિટ ફંક્શન નથી, એટલે કે એકથી વધારે વેરિયેબલ કેપિટલ થીટામાં નથી. એટલે આપણે એને આવી રીતે ડી લખવો જોઈએ. તો આ રીતે એવી રીતે આપણે એ પેલા ફાઈમાં ડી આર, હવે હું નાનક એના ફંક્શન્સનું લખતો નથી, આપણે હવે આપણે બધાને હવે મોઢે થઈ ગયા કે ફંક્શન્સ કોના ફંક્શન્સ કોણ છે તે. એટલે આના ઉપર આપણે ડી ફાઈ કરીએ તો એમાં આર અને થીટા બે નીકળી જશે બહાર, કોન્સ્ટન્ટ છે. અને પછી આપણને રહેશે ડી ફાઈ અપોન ડી ફાઈ.
આપણે આવી રીતે અનુસંધાનમાં સમયના અભાવને લીધે હવે આપણે જે r થીટા અને ફાઈ નું સેપરેશન છે નેક્સ્ટ ટાઈમ જોઈશું અને વિદ્યાર્થી મિત્રો એની આપણે અગત્યતા જોઈશું કે r થીટા અને ફાઈ ના સેપરેશનમાંથી આપણને જુદા જુદા ક્વોન્ટમ નંબર્સ પ્રાપ્ત થાય છે અને એ ક્વોન્ટમ નંબર્સ કયા છે અને એની અગત્યતા કઈ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મિત્રો સરે હમણાં આપણને જે સેપરેશન બતાવ્યું, જે ટેકનિક બતાવી અને જે એમણે ઇક્વેશન ડિરાઈવ કર્યા એમાં આપણને જે છેલ્લું ઇક્વેશન મળે છે એ ઇક્વેશન તમે સર બતાવે છે એ તમે જોઈ રાખો અને એ ઇક્વેશન તમે બધા ધ્યાન રાખી લેજો. ત્યાંથી આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીશું. એટલે સરે આપણને જે સમજાવ્યું કે આપણે વિકલન કરીશું આર થીટા ફાઈ નું, આર થીટા અને ફાઈ ની સાથે, તો આપણને શ્રોડિંજર સમીકરણમાં એ કિંમતો મૂકવાથી સમીકરણ કયું મળશે એ સમીકરણ સરે આપણને બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે ત્યાંથી હવે નેક્સ્ટ ટાઈમ શરૂઆત કરીશું. નમસ્કાર.